गुजरात सरकार में वहीवटी धुरा संभाळवामां सफळ सनदी अधिकारी पैकीना एक अधिकारी एटले डॉक्टर राजीव गुप्ता। डॉक्टर राजीव गुप्ता हमेशा तेमनी सफळता अने कार्यशैली थी टॉक ऑफ द सचिवालय बनता रह्या छे। अधिकारी तरीकेनी फरजने विशिष्ट मानव कर्मसेवा तरीके अमलमां मूकनार राजीव गुप्तानुं नाम हमेशा अधिकारीओ कर्मचारीओ अने नागरिकोना हैये छे। वही मर्यादाने कारणे डॉक्टर राजीव गुप्ता निवृत्ति थई रही छे त्यारे तेमनी सरकारी सेवा अने सफळतानी गाथानी सुवासने जाणीए। अधिकारी एटले कर्म अने अधिकार परस्त व्यक्ति जे अधिकारी प्रजानी साथे रहीने प्रजा माटे काम करता होय ते सरकारनी साथे समाज माटे पण अनोखी जणस होय। आवा अधिकारी छे 1986 ना गुजरात केडरना सनदी अधिकारी डॉक्टर राजीव कुमार गुप्ता। वर्तमान मुख्य सचिव पंकज कुमारे पदभार संभाळ्यो। तत्कालीन समये पंकज कुमार पासे रहेली महत्वना गृह विभागना अधिक मुख्य सचिवनो चार्ज डॉक्टर राजीव गुप्ताने सौंपवानो निर्णय तात्कालिक गुजरात सरकारे कर्यो हतो। आ समय नियमित रीते डॉक्टर राजीव गुप्ता उद्योग अने खाण विभागना एसीएस तरीकेनी जवाबदारी संभाळी रह्या हता। आ उपरांत तेओने सौथी वधु महत्वना गृह विभागनो चार्ज सौंपायो। एज उदाहरण डॉक्टर राजीव गुप्तानी वहीवटी कुशळताने प्रस्थापित करे छे। डॉक्टर राजीव गुप्ता मे 2022 मां सरकारी सेवाथी निवृत्त थई रह्या छे। सचिवालयमां हाल टॉक ऑफ द सचिवालयनो मुख्य मुद्दो छे के डॉक्टर राजीव गुप्ता निवृत्ति आपवाना स्थाने तेओने सरकारना कोई महत्वना बोर्ड निगममां समावी शकाय छे। डॉक्टर राजीव गुप्ता अनेक रीते वरिष्ठ सनदी अधिकारी छे। ગુજરાતને વૈશ્વિક ફલક પર સ્થાન આપવાના એક કર્મશિલ્પી દેશ વિદેશના ટુરિસ્ટને ગુજરાત ડેસ્ટિનેશન બનાવનાર સ્વપ્નશિલ્પી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીને સફળ પ્રોજેક્ટના નિર્માણ શિલ્પી હાલના તબક્કે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેનનું પદ ખાલી છે ત્યારે ડોક્ટર રાજીવ ગુપ્તાની વહીવટી પુનેહને ધ્યાનમાં રાખી નર્મદા નિગમના ચેરમેન તરીકે નિયુક્તિ કરવાની ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે। ગુજરાત સરકારના અનેક વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા ડોક્ટર રાજીવ ગુપ્તાની ક્ષમતા અને તેમની કાર્યસિદ્ધિની આ ઝાંખી છે। ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ કોરોના મહામારી સમયે અમદાવાદ મનપામાં કોરોના નિયંત્રણનું સંપૂર્ણ મોનિટરિંગ નર્મદા નિગમના ચેરમેન જીપીસીબીના ચેરમેન શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ પાણી પુરવઠા બોર્ડના ચેરમેન હાલમાં ઉદ્યોગ ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ગુજરાત સરકારના અનેકવિધ વિભાગોમાં પ્રશંસનીય સેવા આપી વહીવટી ક્ષેત્રે આગવી પ્રતિમા સર્જનાર ડોક્ટર રાજીવ ગુપ્તા અનોખા સનદી અધિકારી છે જેઓએ હંમેશા પડકારને પરિણામમાં પરિવર્તિત કર્યો છે વિઘ્નોમાં પણ વિકાસનો પાયો નાખ્યો છે ગુજરાત ગ્રોથ એન્જિનને સતત વિકસાવતા અધિકારી પડકારને પરિણામમાં પરિવર્તિત કરતા ડોક્ટર રાજીવ ગુપ્તા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી ગુજરાતને ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવનારા કર્મયોગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું સ્વપ્ન સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાકાર કરીને ગુજરાતને ગ્લોબલ ઓળખ અપાવનાર ડોક્ટર રાજીવ ગુપ્તાનું યોગદાન માટે ગુજરાત હંમેશાથી તેઓનું ઋણી રહેશે હાલ વિશ્વના ટુરિસ્ટનું હોટ ડેસ્ટિનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે નિયત સમય મર્યાદામાં રહીને બેનમોલ શિલ્પ સ્થાપત્ય અને ઐતિહાસિક યુગ પુરુષ સરદાર પટેલને ગ્લોબલ બનાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને મોડર્ન ઇન્ડિયાની અજાયબી બનાવવામાં ડોક્ટર રાજીવ ગુપ્તા સફળ રહ્યા છે સુરત ખાતે પ્રદૂષણ ટ્રેડિંગના નવા અભિગમનો અમલી કરાવી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં નામના મેળવી છે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું છે ત્યારે ડાઇંગ પ્રિન્ટિંગ અને કેમિકલ એકમો મોટા પ્રમાણમાં આવેલા છે
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રદૂષણને નિયંત્રણ કરવા જીપીસીબીના ચેરમેન તરીકે ડોક્ટર રાજીવ ગુપ્તાએ સુરતના ઉદ્યોગકારોના સહકારથી પ્રદૂષણ ટ્રેન્ડિંગનો આગવો અને નવતર અભિગમ અપનાવ્યો હતો। સુરતના ટેક્સટાઇલ એકમોના પ્રદૂષણને નાથવાનો નવતર પહેલ કરી એકમોમાં સૌના સહકારથી પ્રદૂષણ માપક મીટર મુકાયા। મીટર બાદ એકમોનું પ્રદૂષણ કાબૂમાં આવ્યું। આ અભિગમ પ્રમાણે ઔદ્યોગિક એકમના પ્રદૂષણને માપવા માટે મીટરો મુકાયા। આ મીટરો પારદર્શક રીતે જોઈ શકાય એ રીતે મુકાયા। મીટરના કારણે ઉદ્યોગકારો આપોઆપ પ્રદૂષણની માત્રા નિયંત્રિત રહે એ માટે સક્રિય થયા। આ નવતર પ્રયાસથી સુરતમાં પ્રદૂષણની માત્રા ઓછી થઈ આ સાથે ઉદ્યોગકારોને તેમના એકમોને ક્રેડિટ આપવાનો અભિગમ ડોક્ટર રાજીવ ગુપ્તાએ અપનાવ્યો છે। આ અભિગમ ઉદ્યોગકારો આજે પણ અપનાવી રહ્યા છે। કોરોનાની વૈશ્વિક મહામારી કોરોનાના કપરાકાળમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની રાજ્યમાં 2 વર્ષમાં કોરોનાના દર્દીઓનો આંક 8 લાખે પહોંચવાની આશંકા વ્યક્ત કરી અને તેમની બદલી કરાઈ। રાજ્ય સરકારે વિજય નહેરાની ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કર્યા। આ કપરાકાર સમયે કોરોના નિયંત્રણ અને સંપૂર્ણ મોનિટરિંગની જવાબદારી ડોક્ટર રાજીવ ગુપ્તાને સોંપવાનો નિર્ણય તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે કર્યો અને કોરોના પર સમયાંતરે નિયંત્રણ આવતું ગયું। કોરોનાના કપરાકાળમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી કરાઈ। કોરોનાના નિયંત્રણ માટે ડોક્ટર રાજીવ ગુપ્તાને જવાબદારી સોંપાઈ। ડોક્ટર રાજીવ ગુપ્તાએ કોરોનાને નિયંત્રિત કર્યો। ગુજરાતના ગ્રોથ માટે વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું। ડોક્ટર રાજીવ ગુપ્તા વાયબ્રન્ટના પ્રયાસ થકી નાના ઉદ્યોગકારોને મૂડીરોકાણ માટે આકર્ષવાના સફળ પ્રયાસ થયા, જેના ભાગરૂપે અનેક સમજૂતી કરાર સરકાર સાથે થયા છે, જેનો અમલ કરવા ઉદ્યોગકારોએ પણ તત્પરતા દાખવી છે। ગુજરાત સરકારના ઉદ્યોગ ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે રહેલા ડોક્ટર રાજીવ ગુપ્તા જ્યારે મે 2022ના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે હવે શું એ પ્રશ્ન ટોક ઓફ ધ સચિવાલય રહ્યો છે। જે મુજબ ડોક્ટર રાજીવ ગુપ્તાને સેવા નિવૃત્ત નહીં કરતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન પદે નિયુક્ત કરવાની સંભાવના છે, તો વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને સાર્થક કરવામાં પણ યોગદાન આપ્યું છે। તેને હજુ આગળ વધારવા ધપાવવાના હેતુસર સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બોર્ડની અલગ રચના કરી તેના ચેરમેનની જવાબદારી સોંપવાની ચર્ચા છે। જો કે આ વાત જોની અને તોની છે, વાસ્તવિકતા તો એ છે કે ડોક્ટર રાજીવ ગુપ્તાનો સરકારી સેવા સમય સંપન્ન થશે કે સરકારનો આદેશ થશે ત્યારે જ છતી થશે। પરંતુ ટૂંકમાં કહી શકાય કે ડોક્ટર રાજીવ ગુપ્તાની સરકારી સેવા સુવાસ સરકાર અને વહીવટમાં પ્રશંસ્ય રહી છે, ત્યારે હજી સેવા આગળ પણ યથાવત રાખવાના સંજોગો ઉજળ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય તો સરકાર જ કરશે। અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।